શું નામ કાકા? મારું નામ છે મહેન્દ્રભાઈ રતિભાઈ. મારું હું રાજકોટ શહેરમાં સહારા ઇન્ડિયા પરિવારમાં 21 વર્ષથી આ સર્વિસ કરું છું, અને મેં કરોડો રૂપિયા ઉઘરાવી અને સહારા ઇન્ડિયા પરિવારમાં જમા કર્યા છે, જે આજે છેલ્લા 3 વર્ષથી આ પૈસા મેચ્યોરિટી થઈ ગઈ છે છતાં અમને મળતા નથી. 12 વર્ષથી અમે પીડિત છીએ. મારી જિંદગીની તમામ કમાણી 20 વર્ષની એ સહારા ઇન્ડિયામાં ફસાણી છે, અને આ લોકો વાયદા કરી રાખે છે. સહારા ઇન્ડિયા પરિવાર બંધ નથી થઈ ગયું, ઓલરેડી અત્યારે પણ ગેરકાનૂની રીતે ચાલી રહ્યું છે. અમારા ખાતાદારો દ્વારા ધમકી મળી, જેના પૈસા અમે લેવીને જમા કરાવ્યા છે એ લોકો એમ કહે છે અમે સહારા નથી ઓળખતા. મહેન્દ્રભાઈ, અમે તમને ઓળખીએ છીએ, પૈસા આપો, નહીંતર અમે તમારી પાસે વસૂલ કરશું. કેટલા પૈસા હશે, અંદાજે કેટલા લોકો? હજારોની સંખ્યામાં છે, લાખોની સંખ્યામાં છે. ગુજરાતમાં તો લાખો છે અને હિન્દુસ્તાનમાં 13 કરોડ માણસો છે. અમારા લોકોના તો કઈ 200 કરોડ ઉપર તો ખાલી અમારા રાજકોટમાં હશે સાહેબ, એટલું અંદાજે આવેદન જેવા આવે છે. શું કહેવાય? અમે કમિશનર સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ કે સાહેબ આપ ઉપરથી કંઈક રજૂઆત કરી અને અમને ન્યાય અપાવો. હવે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ, પૈસાની જરૂર છે. જો ન્યાય નહીં આપવામાં આવે તો તમે આગળ ક્યાં પગલાં? જો અમને ન્યાય નહીં આપવામાં આવે તો અમે ગાંધીજી માર્ગે અમે આંદોલન પણ કરશું. જરૂર પડશે તો અમે દિલ્હીના દરવાજા પણ ખટખટાવશું. ગીતાબેન સિસાંગિયા, સાહેબ અમને અમે આની પહેલાં પણ રજૂઆત કરેલી છે. અમને અમારા પૈસા ચાર વર્ષથી પાકી ગયેલા પડ્યા છે. અમને આમાંથી એક રૂપિયો મળ્યો નથી સાહેબ હજી, અને અમે નિવેદન કરીએ છીએ સાહેબને કે અમને અમારા પૈસા અપાવી દો. અત્યારમાં સાહેબ સખત જરૂર છે પૈસાની. અમે વ્યાજે પૈસા લઈને અત્યારે સાહેબ ઘર હલાવી છે. અમે આ અમારી બચત માટે થઈને અમે ભેગા કરતા છીએ. બચત જ અમને કામ નથી આવતી, તમે શું કરવાનું સાહેબ? મારા 4.5 લાખ રૂપિયા છે, મારા બેબીના પણ 4 લાખ રૂપિયા જેવું છે. અમે વરદી પહેલાં પણ આ માટેથી આંદોલન કરેલું હતું, પણ આનો કોઈ જવાબ અમને યોગ્ય મળ્યો નથી સાહેબ.